जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल शैक्षणिक यूट्यूब चैनल अने शैक्षणिक व्हाट्सएप ग्रुप में हूँ भावेश मेर फरी एक वक्त धोरण 11 आर्ट्स अने 11 कॉमर्स ना दरेक विद्यार्थी मित्रों स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, छेले आपणे सरस मजाना खंड काव्य नी वात करी रह्या हता। नाम हतुं एनुं पराजयनी जीत। हार्या बाद पण जीत कई रीते मळे छे એના સમ્રાટ અશોક સાથે બનેલી ઘટનાના બે ભાગની માહિતી આપણે છેલ્લા બે તાસ દરમિયાન જોઈ હતી। આજે આપણે આજ ખંડ કાવ્યનો ભાગ નંબર 30 જોવાનો છે, જે કાવ્ય સંગ્રહ બારી બહારમાંથી લેવામાં આવેલો છે। હજી સુધી જે વિદ્યાર્થી મિત્રોએ સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું એ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવશો એટલે તમારા ધોરણના દરેક વિડીયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર જ મળી રહેશે। વોટ્સએપ ગ્રુપના માધ્યમથી તમને મોકલવામાં આવેલા દરેક વિડીયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને વિડીયો પસંદ આવે તો એને લાઈક કરજો। વિષય શિક્ષકો દ્વારા તમને સોંપવામાં આવેલું દરેક કાર્ય, ગૃહ કાર્ય હોય, સ્વાધ્યાય પોથી કે પાકી નોટનું કાર્ય હોય, એકમ કસોટીનું કાર્ય હોય કે શાળાકીય પરીક્ષાઓનું કાર્ય હોય, આ દરેક કાર્ય સમયસર કરતા રહેજો અને યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો। ભાગ નંબર 1 અને ભાગ નંબર 2 સાથે ભાગ નંબર 3 નો સમય હોય તો એક સાથે વિડીયોનો અભ્યાસ કરી લેજો અને પાકી નોટનું કાર્ય છે એ સમયસર કરી લેજો। ભાગ નંબર 1 માં આપણે શું જોયું હતું? કવિનો પરિચય, પ્રહલાદ પારેખ, જીવન પરિચય, સાહિત્યિક પરિચય, શબ્દ સમજૂતી અને કેટલાક ત્રણ શબ્દોની વાત આપણે છેલ્લા તાસમાં કરી હતી। ભાગ નંબર 2 માં આપણે વિષય વસ્તુને આગળ વધારતા ભાગ નંબર 2 નો મુદ્દો છે એને જોયો હતો। જોઈએ આપણે ભાગ નંબર 1 અને 2 માં જે ભણ્યા હતા નો ટૂંકમાં અભ્યાસ અને ત્યારબાદ આપણે આગળના ભાગ નંબર 3 તરફ વધી। યુદ્ધ અત્યારે પૂરું થઈ ગયું છે, ચારે તરફ શાંતિ છવાઈ ગઈ છે, કલિંગની હાર થઈ છે, સમ્રાટ અશોક જીતી ગયો છે અને આ યુદ્ધ છે બહુ ભયંકર હતું, જાણે કે યમરાજ તાંડવ કરી રહ્યા હોય। ચારે તરફ શસ્ત્રોનો અવાજ સંભળાઈ રહ્યો હતો અને અત્યારે રાજ્યમાં ચૂપકીદી છવાઈ ગઈ છે, પરંતુ આ ચૂપકીદી યુદ્ધ કરતા પણ વધારે ભયાનક છે। નિરાશ નગરી આખી બિનસહાય પડી બિનસહાય બની ગઈ છે, જાણે કે મૂળ સાથે કોઈ વેલ ઉખડીને પડી ગયું હોય। સમ્રાટ અશોકની શિબિરમાં રહેલા દરેક સૈનિકો આ વિજય ગાથાને વાગોળી રહ્યા છે। સમ્રાટ અશોક વિચારે છે, દરેકની આંખોમાં પ્રકાશ છે, તેજ છે। સમ્રાટ અશોક વિચારે છે કે મારે આ જીતને મારી આંખે જોવી છે, એટલે રણભૂમિ તરફ પોતાના કેટલાક મશાલચીઓને લઈને જાય છે। રણમેદાનમાં જતા લાશોના ઢગલાની વચ્ચેથી એ પસાર થાય છે, રસ્તામાં અસંખ્ય લાશો એને જોવા મળે છે। રાજાનું હૃદય પરિવર્તન થતું લાગી રહ્યું છે। રાજમાર્ગોમાં, મહોલ્લાઓમાં, આખી નગરીમાં પરિવારના મૃત્યુ પામેલા સભ્યોના સંબંધીઓ છે રડી રહ્યા છે, આવું દ્રશ્ય રાજા છે જોવે છે અને પોતાના કઠણ હૈયાવાળો રાજા પણ આ બધું જોઈને આવેગથી ભાવ વિભોર બની જાય છે। એટલે રાજા સમ્રાટ અશોક છે એ પોતાના મશાલશીઓને કહે છે કે આપણે બધાને ચાલો આપણે બધા પાછા શિબિર તરફ જઈએ। ત્યાં સુધીની ઘટનાનો અભ્યાસ આપણે છેલ્લા તાસ દરમિયાન કર્યો હતો, આજે આપણે ભાગ 3 માં આગળની ઘટનાનો અભ્યાસ કરીએ અને આ ખંડકાવ્યનો અંત કેવો છે એની ચર્ચા છે કરી લઈએ। ખંડકાવ્યનું નામ છે પરાજયની જીત, કવિનું નામ છે પ્રહલાદ પારેખ, સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય, એમના કાવ્ય સંગ્રહ બારી બહારમાંથી લેવામાં આવેલું છે। જોઈએ આપણે ભાગ 3 ની માહિતી। મશાલ જીવો સૌ મૂઢ થતા, મશાલ જેવો જે હતા જેવો મશાલ સાથે લઈને સમ્રાટ અશોકની સાથે સાથે ચાલતા હતા, આ બધા કંઈ પણ બોલ્યા વગર ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપની। ક્રિયા એટલે રાજા શું વિચારે છે, આવું કંઈ પણ સમજ્યા વગર ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપની। ભૂપ એટલે રાજા, રાજા આ શું કરી રહ્યા છે એ કંઈ પણ સમજ્યા વગર પરસ્પરે ઇંગિતથી જ પૂછતા, ઇંગિતથી એટલે કે ઈશારાઓથી, પરસ્પર એટલે અંદરો અંદર, અંદરો અંદર એકબીજા મશાલ જેવોને ઈશારાઓથી પૂછતા પૂછતા, અરે થયું શું સમજે છે તું, કઈ આ શું થઈ રહ્યું છે, તને કઈ ખબર છે, તને કઈ સમજાય છે,
अब एक बीजा ने अंदर अंदर पूछता पूछता मशाल जीवो से राजा सम्राट अशोक साथे जय रहिया से गयो शिविर माही भूख आगल करिया सेवको। राजा सम्राट अशोक से ई शिविर तरफ जय रहियो से अने आगल एने पोताना जे सेवको एनी साथे लीधेला पांचे आ सेवको ने एमने आगल करिया से अने शमी शीर्ष ने करमही धरी बेसियो अने पोताना मस्तक ने पोताना हाथना टेके लईने ए बेसी गयो से नमणे हाथ दईने बेठो से करिया नयन बंद तोय अळगी करी ना शक्यो भयंकर भूतावळो विजय दृश्यनी किंतुए आंखो तो एने बंद करी करिया नयन बंद नयन एटले आंख पोतानी आंखो ने तो सम्राट अशोके बंद करी पण ये तोय अळगी करी शक्यो ना अळगी एटले जुदी पण ये जुदी न करी शक्यो अलग न करी शक्यो कोने भयंकर भूतावळो विजय दृश्यनी जे धरती ये जोईने आयो तो रण मैदान मां लाशो ने जोईने आयो तो आ भयंकर भूतावळो जे एमने पोताना विजय गाथा साथे लखी हती आ दृश्य ने ये जुदू करी शक्यो नहीं भूली शक्यो नहीं। हजारो हैया ने निज निज तणी सृष्टि सह में अरे संहारिया ने जीवित उर खंडेर करिया। शू कहसे सम्राट अशोक मन में विचारो एने मटता नथी ने विचारे से के मैं तो हजारो हैया ने पोताना ज हजारो हैया ने एने आ सृष्टि माथी संहारिया से अने जीवता हैयाओ ने मैं खंडेर करी नाख्या से हजारो हैयाओ ने मैं सृष्टि माथी नष्ट करिया से अने केटलाक हैयाओ ने मैं खंडेर जेवा करी नाख्या से महत्ता ए मारे शू आज मारी महत्ता महानता से सम्राट अशोक विचारे से हूँ जीत्यो छु तो मारी महानता शू आज से विजय मुझ ये आज मारो विजय से गौरव गणु आने मारो गौरव गणु के आ व्यक्तिओ ने हजारों सैनिकों ने मारी ने शूरवीरों ने मारी ने हूँ जीत्यो छु तो शू आ मारो गौरव से अने भूमि ने ऊपर जई मारो जय चणु शू हूँ आवी धरती ऊपर जईने मारा विजय ने हूँ एक यादगिरी माटे चणतर करूँ અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું શું આવી ધરતી ઉપર હું મારા વિજયને ચણું અજંપો ઉગ્ર એને ક્યાંય ચેન પડતું નથી ઉગ્ર અજંપો જાગ્યો છે રાજાના હૈયાને આજ રહે દમી રાજાના હૃદયને આ બાબત છે આજ દુઃખ પહોંચાડી રહી છે ભારે એ અંતરે આજે જઈનો ના શકે ખમી ભારે એ અંતરે આજે એના અંતરને આ ભાર લાગી રહ્યો છે વિજયનો પણ ભાર લાગી રહ્યો હશે અને આજે આ જયનો ના શકે ખમી આજ આ વિજયનો ભાર સમ્રાટ અશોક સે પોતાના હૃદય ઉપર ખમી શકતો નથી કે સહન કરી શકતો નથી। ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિબિરે ઘડી એને ક્યાંય ચેન પડતું નથી એટલે થોડી વાર માટે ઊભો થાય છે સમ્રાટ અશોક તો થોડી વાર માટે બેસી જાય છે અને આખી શિબિરમાં આમ તેમ ફરી રહ્યા છે એનો જ જય આવ્યો છે આજ એના પરે ચડી એમનો જ વિજય આજે એમના ઉપર જ ચડી આવ્યો છે। જે જીતે નવ જીત્યા મુજના હૈયા નહીં જીતે સમ્રાટ અશોક શું વિચારે છે કે જે જીતથી પોતાનાઓના માણસોના માનવીના હૈયાને જીતી શકાતા નથી એ જીતને જીત ગણી શકાય નહીં। જે જીતે રચ્યા મસાણ નવ્ય સાચી કદી જીતશે જે જીતના કારણે સૃષ્ટિ સ્મશાનમાં ફરી ગઈ છે એ જીતને કદી સાચી જીત ગણી શકાય નહીં। જે જીતે રચ્યા મસાણ રચ્યા એટલે કે નિર્માણ કર્યા મસાણ એટલે સ્મશાન જે જીતના કારણે સ્મશાનનું નિર્માણ થયું છે એવી જીતને કદી એટલે ક્યારે સાચી જીત ગણી શકાય નહીં। જે જીતે નવલું કશું ન સરજ્યું જે જીતના કારણે નવલું એટલે નવું કશું એટલે કંઈ પણ જે જીતના કારણે કાંઈ નવું સર્જન ન થયું એને કહું જીતશે આવી જીતને હું કઈ રીતે જીત કહી શકું જેથી માનવી મટી જતો છે જીત કે હારી આ જીતથી જેનાથી માણસ મટી ગયો છે આ જીતને
હું જીત ગણું કે હાર ગણું, ઉચ્ચારે મન રાજાનું, આવું રાજાનું મન અત્યારે ઉચ્ચારણ કરી રહ્યું છે, રાજા આવું વિચારી રહ્યો છે, હાર એ હાર છે નક્કી, આ જીત જીત નથી પણ આ તો હાર છે અને નક્કી આ મારી હાર છે। કદીએ ખડગની ધાર જીત ના સર્જી શકી, ક્યારે મારા ખડગ એટલે કે તલવારની ધાર છે એ મારી જીતનું નિર્માણ કરી શકી નથી, સર્જી શકી એટલે સર્જન કરી શકી નથી, મારી તલવારની ધાર ક્યારે મારા માટે જીતનું નિર્માણ કરી શકી નથી। નથી વિસ્તારની સત્તા ખડગની જીવના સહુ, હવે મારે ક્યારે મારી સત્તાને વિસ્તારવી નથી, મારો રાજ્યનો સામ્રાજ્ય ક્યારે વધારવું નથી, ખડગની જીત ના સહુ ચહુ, મારે તલવાર દ્વારા મેળવેલી જીત હવે જોઈતી નથી, મારે તો માનવી કેરા અહીંયાને અપનાવું, હવે તો મારે માનવીઓના અહીંયાને જીતવા છે, તલવારથી જીત મારે મેળવવી નથી। સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું છે કલિંગને પરાજય આપ્યા બાદ, અને વિચારે છે કે તલવારથી મારે હવે જીતવું નથી, મારે તો માણસોના અહીંયાને જીતવા છે। અહીંયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી, વળી એટલે ઊંચી મહાન, અહીંયાની શક્તિથી બીજી કોઈ શક્તિ એવી ઊંચી નથી। આજથી કર્મા મારા રહેશે ધર્મની છડી, આજથી કર્મા કર એટલે હાથ, આજથી મારા હાથમાં હંમેશા ધર્મની છડી એટલે ધર્મની ધર્મરૂપી લાકડી છે એ હંમેશા રહેશે। તમે હવે ખડગ રહો જ મ્યાનમાં, તલવારને કહે છે કે તલવાર હવે તમે ક્યારે મ્યાનમાંથી બહાર ન નીકળતા, મ્યાનમાં ને મ્યાનમાં જ રહેજો। કલ્યાણમાં માનવના નકામા, માનવનું કલ્યાણ કરવા માટે તમારી કોઈ તમારું કોઈ સ્થાન નથી, એટલે માણસનું કલ્યાણ કરવા માટે તલવારની જરૂર પડતી નથી। ઓ ધર્મ આદેશ દિયો તમારો, ધર્મને કહે છે કે તમે આદેશ કરો હવે હું ધર્મ માટે લોકોના અહીંયા જીતવા માટે શું કરી શકું, ને એ જ થશે બસ માર્ગ મારો, મારા પાપના પ્રાયચિત માટે એ જ મારો માર્ગ છે કે હું હવે શું કરી શકું। પૂર્વમાં તેજ કીરી ત્યાં દેખાય નવ મંજરી, પૂર્વ તરફ એ નજર કરે છે, પૂર્વ દિશામાં જુએ છે, ત્યાં એને નવ મંજરીઓ દેખાય છે, પોતાનું જીવન બદલાઈ રહ્યું છે અને નવી શરૂઆત માટેનું તેજ એને પૂર્વ દિશામાંથી દેખાઈ રહ્યું છે, એટલે કે હવે દિવસ ઉગી રહ્યો છે। રાયના અંતરે શ્રદ્ધા, રાય એટલે કોણ, સમ્રાટ અશોક, સમ્રાટ અશોકના મનમાં શ્રદ્ધા જાગી છે, નવા લય તેજ સંચરી, નવા તેજ અને નવો સંચાર એના મનમાં છે સ્ફૂરી રહ્યો છે। તો આ સાથે દ્રશ્યને જોતા સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થઈ જાય છે અને હવે પછી ક્યારે યુદ્ધ ન કરવાનો એ નિયમ લે છે અને મ્યાનને પોતાને તલવારને પોતાના મ્યાનમાં મૂકીને હવે ધર્મની છડી છે પોતાના હાથમાં સ્વીકારે છે અને પોતાના પાપનું પ્રાયચિત કરવા માટે એ હવે શું કરી શકે એવો ધર્મને આદેશ દેવાનું કહે છે। તો આ રીતે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું છે, મોટો મહાન રાજા છે, અનેક રાજાઓને હરાવીને આજે જ્યારે પોતાની નવી આંખે જીતનું દ્રશ્ય જુએ છે ત્યારે એ જીતને જીત ન ગણવાને બદલે પોતે હારી ગયો છે એવું સમજીને કાયમ માટે શસ્ત્રોનો ત્યાગ કરે છે। વિદ્યાર્થી મિત્રો, બારી બહારમાંથી લેવામાં આવેલો સરસ મજાનો ખંડ કાવ્યના ભાગ 3 આપણે જોઈએ, પહેલા બીજા અને ત્રીજા ભાગમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એવા ઝડપથી પ્રશ્નોના ઉત્તરો મેળવીને આપણે આ વિડીયોને વિરામ આપીએ જોઈએ। સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો? સમ્રાટ અશોકે કલિંગ નગર ઉપર વિજય મેળવ્યો હતો। સમૂળી ઉખડી ગયેલ મૃદુ વેલ્શીએ પડી, આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે? આ પંક્તિ કલિંગ નગરીની અસહાયતાનો ઉલ્લેખ નિર્દેશ કરે છે। વિજય પછી અશોકના મનમાં શું વિચાર સ્ફુર્યો? વિજય પછી સમ્રાટ અશોકને વિચાર આવ્યો કે લાવ હું જાતે જઈને આ વિજયની ગાથાને જો, નૃપે સૈનિકોને શી આજ્ઞા કરી? નૃપે રાજાએ સૈનિકોને કીધું કે ચાલો આપણે શિબિર તરફ પાછા જઈએ। ખડગ મ્યાન કરીને સમ્રાટે હાથમાં શું ધારણ કર્યું? ખડગ મ્યાન કરીને સમ્રાટ અશોકે હાથમાં ધર્મની છડી છે એ ધારણ કરી છે। સમ્રાટ અશોક પોતાની જીતને જીત શા માટે ગણતા નથી? કારણ કે જે જીતથી લોકોના અહીંયા ન જીતી શકાય અને આટલો માનવ સંહાર જે જીતના કારણે થયો છે એ જીત સમ્રાટ અશોક માટે જીત ગણાય નહીં।
सम्राट अशोक ने जीतनी गाथा शेना थी लखाई थी? सम्राट अशोक ने जीतनी गाथा हजारों सैनिकों ना शब्दों थी अने एना शब्दों थी लखायेली थी। सम्राट अशोक ने आंख में शेनी दीप्ति थी? सम्राट अशोक ने आंख में जीतना तेज नी दीप्ति से जोवा मळती थी। सम्राट अशोक पोतानी जीतनो अर्थ केवो लाग्यो? सम्राट अशोक ने पोतानी जीतनो अर्थ पराजय जेवो लाग्यो हतो। विजयनो अर्थ एटलो भयंकर जाण्या पछी सम्राट अशोक पर एनी शी असर थई? जीतनो विजयनो अर्थ आटलो भयंकर जाण्या पछी सम्राट अशोके विचार्यु के जे जीत थी माणसना अहींयाने न जीती शकाय ए जीतने जीत गणी शकाय नहीं, अने माणसना अहींयानी जीत थी बीजी कोई जीत से विशेष गणी शकाय नहीं। सम्राट अशोक ने मनोमंथन ने अंते शुं समझायु? सम्राट अशोक ने मनोमंथन ने अंते समझायु के जे जीत थी माणसना अहींया न जीती शकाय ए जीत ने जीत गणी शकाय नहीं। एटले हवे शस्त्रनो त्याग करीने मारे धर्मनी छड़ी हाथ में ले ली से। सम्राट अशोक ने कई वातनो परिताप से? सम्राट अशोक ने पोते जे जीत मेळवी छे जेना कारणे हजारों सैनिकोनो एमणे वध कर्यो छे आ वातनो परिताप थई रह्यो छे। एटले स्मशान उपर पोतानो जीतनो स्मारक बनावा इच्छतो हतो ए वातनो परिताप सम्राट अशोक ने थई रह्यो छे। विद्यार्थी मित्रों आ सिवायना प्रश्नों जे तमने स्वाध्यायमां आपेला छे एनी नोंध तमारी पाइकी नोटमां करी लेजो। समय मळे त्रणे भागना वीडियोनो एक साथे अभ्यास करी लेजो। समयसर दरेक कार्य करता रहेजो अने एनी नोंध विशेष शिक्षकोने मोकलता रहेजो। फरीथी मळीशुं गुजराती भाषाना गुजराती विषयना एक नवा गद्य साथे। त्यां सुधी रजा आपशो मने। दरेक विद्यार्थी मित्रोने मारा जय स्वामीनारायण। आपनो दिवस शुभ रहे।